વર્તુળ અને બીજું મોટું વર્તુળ સમરૂપ આકૃતિ કહેવાય આ ચતુષ્કોણ છે અથવા તો બહુ કોણ કહીએ અને બીજો આ પણ ચતુષ્કોણ છે અંદરનું આ બંને સમરૂપ આકૃતિ છે ટૂંકમાં કેવું હોય તો રૂપ સરખા હોય એટલે કે એમનો આકાર સરખો હોય માપ સરખા ન પણ હોય આ નાના મોટા ચતુષ્કોણ છે પણ એમનો આકાર એટલે કે એમનું રૂપ સરખું છે એટલે કે આને સમરૂપ આકૃતિ કહેવાય ભારતનો નાનો નકશો અને બોર્ડ પર દોરેલો નકશો ભારતનો આ બંને સમરૂપ આકૃતિ કહેવાય એવી રીતે ત્રિકોણની વાત કરીએ ધારો કે આ ત્રિકોણ એબીસી છે અને બીજો ત્રિકોણ દોરું છું અહીંયા પિક્યુઆર તો આ બંને પણ સમરૂપ આકૃતિ આપણને દેખાય છે તો માત્ર દેખાય છે એટલે સમરૂપ કહી દઈશું એવું નથી અને આપણે વાત કરવી છે ત્રિકોણની સમરૂપ ત્રિકોણની તો સમરૂપ ત્રિકોણ માટેની મુખ્ય વાત છે કે જે બે ત્રિકોણ સમરૂપ બતાવા છે એમાં ખૂણાઓ આ ત્રિકોણના ત્રણ ખૂણાઓ આ ત્રિકોણના ત્રણ ખૂણાઓ સાથે એકરૂપ હોવા જોઈએ એટલે ધારો કે હું લઉં કે આ ખૂણો સાહીઠ નો છે તો અહીંયા આ લઉં છું આ નો છે તો આ નો છે તો આ ત્રીજો ખૂણો પચાસનો જ હોય તો અહીંયા પણ આ પચાસ છે એટલે કે આના અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે બે ત્રિકોણના અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ સમાન હોય એટલે કે ધારો કે આ બાજુનું માપ છે બે તો અહીંયા ચાર છે આ ત્રણ છે તો આ છ છે અને આ ચાર છે તો આ આઠ છે તો તમે કહી શકો કે એબી અપોન પીક્યુ નો ગુણોત્તર બે ભાગે ચાર એટલે કે એક દ્વિતીયાંશ થાય એ જ રીતે બધી જ બાજુઓનો ગુણોત્તર લઈશું તો એક દ્વિતીયાંશ મળે એટલે કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય મિત્રો વ્યાખ્યામાં ખ્યાલ આવી ગયો મુખ્ય બે શરત છે કે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અથવા એકરૂપ હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય તો ઉપરોક્ત આકૃતિમાં જો હું કહું તો પહેલી શરત આપણી આવી છે કે ખૂણો એ એકરૂપ ખૂણો પી છે ખૂણો B એકરોપ ખૂણો Q છે અને ખૂણો સી અને બીજી શરત આવી છે કે એ બી અપોન પીક્યુ લઉં તો બે ભાગે ચાર એટલે કે એક દુતીયાંશ બીસી ભાગ્યા ક્યુઆર લઉં છું તો ત્રણ ભાગે એટલે કે એક દુતીયાંશ એટલે કે આ બે સમાન છે અને એ જ પ્રમાણે એસી અને PQ નો ગુણોત્તર પણ એક દ્વિતીયાંશ છે એટલે કે આ ત્રણેય ગુણોત્તર સમાન છે અને જો આ બે શરતોનું પાલન થાય તો આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR આ સમરૂપતાનો સંકેત છે મિત્રો આ નથી દોરવાનું આ તો ખાલી મને બતાવવા માટે કોઈ આ સમરૂપતાનો સંકેત છે ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ પીક્યુઆર તો મિત્રો સમજી ગયા સમરૂપ આકૃતિ કોને કહેવાય ત્રિકોણ હોઈ શકે ચતુષ્કોણ હોઈ શકે પંચકોણ અથવા કોઈ પણ બહુકોણ હોઈ શકે અને બે બહુકોણો સમરૂપ ક્યારે કહેવાય તો એના ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ તો મિત્રો સ્વદેશ વનની વાત કરીએ કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો બધા વર્તુળો ખાલી જગ્યા છે તો એક નાનું વર્તુળ ને એક મોટું વર્તુળ અને એનાથી મોટું વર્તુળ સમરૂપ કહેવાશે બધા ચોરસો નાના મોટા ચોરસો હોય બે ચોરસ છે અને આ ત્રીજો પણ ચોરસ છે તો એ સમરૂપ આકૃતિઓ કહેવાય એટલે એમાં પણ સમરૂપ લખીશું બધા બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો સમબાજુ ત્રિકોણ હોય નાનો ત્રિકોણ હોય તો એ ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય મોટો ત્રિકોણ લો તો પણ એકસો એસી થાય અનુરૂપ ખૂણાઓ જો એકરૂપ હોય એટલે કે એવું ક્યારે બની શકે સંબાજુ એટલે કે સમકોણ ત્રિકોણ હોય તો બધા જ સમબાજુ ત્રિકોણો સમરૂપ છે જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ સમાન અને અનરૂપ બાજુઓ સમ પ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ છે ચલો ઉદાહરણ આપવાના છે સમરૂપ આકૃતિ તો આપણે કહી શકીએ અહીંયા ચલો અહીંયા દોરેલી છે બતાવો અને આ સમરૂપ નથી એક ચોરસ લઉં ને એક વર્તુળ લઉં તો એ પણ સમરૂપ નથી આ તો બહુ સિમ્પલ વાત છે તો સમરૂપ ન હોય એવી આકૃતિઓને સમરૂપ આકૃતિ હોય તો એવી ઘણી બધી આપણે ઉદાહરણ જોયા દાખલા નંબર ત્રણ છે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવવાનું છે તો આ બે ચતુષ્કોણ આપ્યા છે આ બે ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં બતાવવાનું છે તો તમે જોઈ શકો છો કે બધી બાજુઓના માપ વન પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર છે અને અહીંયા બધા ત્રણ છે એટલે કે કોઈ પણ બે બાજુ આનો અને આનો ગુણોત્તર લો તો એક દ્વિતિયાંશ થાય આનો અને બાજુઓનો ગુણોત્તર સમાન મળે છે પરંતુ ખૂણાઓ એકરૂપ નથી અહીંયા બધા જ ખૂણા કાટખૂણા છે આમાં એક પણ ખૂણો કાટખૂણો નથી અને માટે મિત્રો આ બે આકૃતિ સમરૂપ આકૃતિ નથી એટલે કે બે ચતુષ્કોણ સમરૂપ નથી તો મિત્રો સમરૂપ વિશે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે હવે આપણે એક પ્રમેયની વાત કરીશું જોકે આ પ્રમેયને હવે પૂછાવાનો નથી બોર્ડના જે નિયમ મુજબ ત્રીસ ટકામાં આને સાબિતી તરીકે પૂછવામાં નહીં આવે પણ એ પ્રમેય શું કહેવા માંગે છે એ ખાસ આપણે સમજી લઈશું જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા ચલો હું એક ત્રિકોણ લઉં એની કોઈ એક એટલે કે હોય એવી રેખા દોરું સમાંતર દોરેલી રેખા બાકીની બે બે ભિન્ન બિંદુમાં છેદે એટલે કે પી અને ક્યુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખા ખંડો આ રેખા દોરવાથી આ બે બાજુઓ છે એના એપી અને પીબીમાં ભાગ પડીએ તો તે બાજુઓ પર કપાતા રેખા ખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તો મિત્રો જો એને સાંકેતિક ભાષામાં દર્શાવું કે જો ત્રિકોણ એ બીસી માં પિક્યુ સમાંતર બીસી હોય તો તમે આવું લખી શકો નંબર વન આ રેખા દોરવાથી જે રેખા ખંડો બન્યા નાના એટલે કે એપી જેમ પીબી એપી અપોન પીબીનો ગુણોત્તર છે એટલો જ એક્યુ અને એસી નો ગુણોત્તર થાય સોરી ક્યુસી એક્યુ અપોન ફરી એપી એ જ પ્રમાણે બીજો ગુણોત્તર આપણે આવો પણ લઈ શકીએ એપી અપોન એ બી ઇઝ ઇક્વલ ટુ એક્યુ અપોન એસી તો ત્રીજો ગુણોત્તર તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો ત્રીજો ગુણોત્તર કયો લખી શકાય પીબી અપોન એ બી પણ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ ક્યુસી અપોન એસી લખી શકાય અને આ ચોથો ખૂબ અગત્યનો છે કંઈક અલગ જ પ્રકારનો છે એ પણ ક્યારેક ગણવામાં તમને કામમાં લાગશે તો મિત્રો ત્રિકોણની કોઈ એક બાજુને કોઈ રેખા સમાંતર હોય અને એનાથી જે રેખાખંડો બને છે એના ગુણોત્તરો આ રીતે આપણે લખી શકીએ આ પ્રમે સિક્સ પોઈન્ટ વન કહે છે જે સાબિતી તમને બોર્ડમાં પૂછાશે નહીં પણ તમારી જાણકારી માટે ખાસ સિક્સ પોઈન્ટ ટુ એનાથી ઉલટો છે કે જો આવા ગુણોત્તર કોઈ ત્રિકોણની કોઈ એક બાજુ રેખા સમાન ગુણોત્તરમાં વિભાજન કરે બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો આ રેખા જે પિક્યું છે આને સમાંતર જ હોય તો આ પરિણામનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય સિક્સ પોઈન્ટ ટુમાં આપણે થોડીક વાત કરીએ આગળ જો મિત્રો અહીંયા બતાવ્યું છે કે ત્રિકોણ એબીસીમાં માં ડીઈ

આકૃતિ દોરેલી છે ડીઈ છે કયા ત્રિકોણમાં ડીઈ સમાંતર બીસી છે અને માટે આપણે આવું લખી શકીએ આ પ્રમેય મુજબ કે એ બી કિંમતો મૂકીએ તો આપણે આવું લખી શકીએ વન પોઈન્ટ ફાઈવ બીડીની કિંમત છે ત્રણ વન છેદ માં ચલો ઈસી અહીંયા ગુણાશે વન પોઈન્ટ ફાઈવ ને તો ત્રણ એ વન ને ગુણાશે એટલે વન ગુણ્યા થ્રી તો ઇસી બરાબર વન ગુણા થ્રી એટલે થ્રી જ લખી શકાશે અને વન પોઈન્ટ ફાઇવ છેદ આવશે જો આ પોઈન્ટ ને દૂર કરવો હોય તો ઉપર મારે દસ મૂકવા પડશે તો પાંચ દુ દસ અને અહીંયા પાંચ તરી પંદર થાય ત્રણ ત્રણ ઉડી જાય તો ઈસી બરાબર બે મળે તો મિત્રો સમજી ગયા આ ત્રણ ગુણોત્તર આપેલા જ ત્રણ કિંમતો આપેલી છે ને ચોથી ઇસીની શોધવાની છે સેમ દાખલો આ છે એમાં એડીનું માપ નથી આપ્યું બાકીના ત્રણના આપ્યા છે તો એડી અપોન ડીબી ઇક્વલ ટુ એ ઈ અપોન ઇસી લઈ કિંમતો મૂકો તમે સરળતાથી એડી શોધી શકશો હવે મિત્રો આગળનો દાખલાની વાત કરીએ શું કહેવા માંગે છે દાખલા નંબર બે માં બિંદુ ત્રિકોણનું નામ છે પિક્યુઆર અહીંયા ઈ અને એફ આવેલા છે બરાબર મધ્યમાં છે એવી કોઈ વાત નથી મિત્રો નીચેના દરેક વિકલ્પમાંથી ઈએફ સમાંતર ક્યુઆર છે કે કેમ તે જણાવવાનું છે તો અહીંયા જો માપ સપોઝ હું બીજો લઉં છું કે પીઈ નું માપ પીઈ આ સમાંતર છે કે નહીં એ આપણને કહેવાનું છે દેખાય છે એટલે માની લેવાનું એવું નથી મિત્રો એને ગાણિતિક રીતે પુરવાર કરવું પડશે માપ આપ્યું છે પીઈ બરાબર ચાર સેન્ટીમીટર પીઈ ચાર સેન્ટીમીટર ક્યુ ચાર પોઈન્ટ પાંચ ક્યુ ઇ ચાર પોઈન્ટ પાંચ માપ છે પીએફ નું આઠ છે અને આર એફ નું નાઇન છે આર એફ આ નાઇન છે તો અહીંયા આપણે લખીએ મિત્રો

હવે પી એફ અપોન એફઆર નો ગુણોત્તર શોધીએ પીએફ અપોન એફઆર ઇઝ ઇક્વલ ટુ પીએફ નું માપ છે આઠ છેદમાં નવ તો જોઈ શકો છો મિત્રો આ જે ગુણોત્તર છે એ જ આ ગુણોત્તર છે અને માટે આપણે કહી શકીએ કે પીઈ અપોન ઈ ક્યુ ઇઝલ ટુ પીએફ અપોન એફઆર થાય છે આ ગુણોત્તર સમાન છે પીઈ અપોન ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ પીએફ અપોન એફઆર થાય છે અને આવું ત્યારે જ થાય જ્યારે ઈ એફ સમાંતર ક્યુઆર હોય તો આ બીજો દાખલો મેં વાત કરી ચલો પહેલા દાખલાની પણ વાત કરી દઉં આકૃતિ દોરી છે તો પીઈ નું માપ ત્રણ પોઈન્ટ નવ છે પીઈ ત્રણ પોઈન્ટ નવ એટલે આનું માપ ત્રણ પોઈન્ટ ઇક્યુ ત્રણ છે ઇક્યુ ત્રણ છે પીએફ ત્રણ પોઈન્ટ છ આનું માપ છે ત્રણ પોઈન્ટ અને એફઆર ટુ પોઈન્ટ ફોર છે તો ફરી હવે આનો ગુણોત્તર લઈએ પીઈ આપવાની ક્યુ નો તો ત્રણ પોઈન્ટ નવ છેદ માં ત્રણ એટલે કે ઓગણચાલીસ છેદમાં ત્રણ ગુણા લખી શકીએ તો તેતરી ઓગણચાલીસ એટલે વન પોઈન્ટ થ્રી મળ્યો બીજો ગુણોત્તર મેળવીએ પી એફ અપોન એફઆર ઇઝ ઇક્વલ ટુ ત્રણ પોઈન્ટ છ ગુણ્યા એફઆર છે ટુ પોઈન્ટ ફોર દૂર કરવું તો છત્રીસ ગુણ્યા દસ છેદમાં ચોવીસ ગુણ્યા દસ પોઈન્ટ દૂર કરવું નીચે દસ મૂકીશું આના દસ ઉપર મૂકીશું એટલે છત્રીસ અપોન્ટ ચોવીસ કહેવાય તો બાર દુ ચોવીસ અને બાર તરીકે છત્રીસ તો અહીંયા ગુણોત્તર મળ્યો આપણને ત્રણ દુ અહીંયા ગુણોત્તર મળ્યો તેર એટલે કે તેર અપોન દસ અથવા તો વન થ્રી તો આ બંને ગુણોત્તર અસમાન છે જુદા છે અને માટે આપણે કહી શકીએ કે ઈ આને સમાંતર નથી ઇ ડઝ નોટ સમાંતર છેલ્લા વિગતો મિત્રો આ ગુણોત્તર ડઝ નોટ ઇક્વલ ટુ પીએફ ઓપોનએફઆર અને માટે ઇ એફ એ ક્યુઆરને સમાંતર નથી તો અહીંયા સિક્સ પોઈન્ટ ટુના બે દાખલાની વાત કરી બાકીના આપણે અભ્યાસક્રમમાં નથી ફરી મળીશું આવતા લેક્ચરમાં